ખરનો તિજોરી ઉદ્યોગ તે અંગે જોઈએ વિશેષ અહેવાલ કિંમતી દાગીના મોંઘા કપડા કે મોંઘા સામાન જ્યારે ઘરમાં હોય ત્યારે તેને સાચવવા ઘરમાં તિજોરી હોય છે ઘરના મોંઘા સરસામાનની સુરક્ષા માટે તિજોરી જ એક માધ્યમ છે જો કે સમગ્ર ગુજરાતમાં નામના મેળવનાર ચાણસવાની તિજોરી જ આજે પોતે અસુરક્ષિત બની છે એક સમય હતો જ્યારે ચાણસમા શહેરમાં લોખંડની તિજોરી કબાટ બનાવવાના સો ઉપરાંત કારખાના ધમધમતા હતા પરંતુ ચાણસમામાં આજે પચીસ જેટલા તિજોરી બનાવવાના કારખાના રહ્યા છે ચાણસમા શહેરની તિજોરીની વિશેષતાની વાત કરીએ તો અહીં બનતી તિજોરીનું કામ પંચાણું ટકા હાથથી થતું હતું ફક્ત પાંચ ટકા મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હતો જોકે આજે મશીનરી યુગ આવી જતા માર્કેટમાં મશીનરીનું પ્રોડક્શન વધી જતા હાથ બનાવટોરી જીએસટી લાગતા તેમજ રો મટીરિયલ મોંઘું થવાથી આજે ચાણસમાં તિજોરી ઉદ્યોગને મોટું નુકસાન થવા પામ્યું છે લોખંડના ભાવ વધારો બીજું કે જે આ આ લાઈનમાં જે કારીગરો ફિટરો હતા એ સતત ઓછા થતા ગયા એટલે અમારું પ્રોડક્શન ઓછું થતું ગયું બીજું કે લોકો આ તરફથી વરી જ બીજી તરફ હોટલ ફર્નિચર તરફ વર્યા છે એટલે થોડું અમારું આનું વેચાણ ઓછું થતું ગયું એટલે અમારો ધંધો થોડો ડીમ થતો ગયો હવે આજની તારીખમાં અમારી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નહીં કે અમારે કોઈ મશીનરીનો કોઈ ઉપાય આ એક ગૃહ ઉદ્યોગ તરીકે ગણાય છે કે જાતેથી મજૂરીથી આ કામ થતું હોય કામો કોઈ મશીનરી બીજું હોય એટલે કારીગરો ઓછા થતા ગયા એમ પ્રોડક્શન ઓછું થતું ગયું એમ અમારો વેપાર ધંધો બહુ ઓછો થતો ગયો બીજું કે સરકાર ફાઇ અમારી બીજી એક માગણી છે કે આ એક ગૃહ ઉદ્યોગ ગણાય તો જીએસટી બીજા જે સરકારીના કાયદામાં મને રાહતો આપે એવી અમારી માગણીઓ છે ચાણસમાના તિજોરીની વાત કરીએ તો અહીં બનતી તિજોરીની વિશેષતા એ છે કે વર્ષો સુધી આ તિજોરીને કાટ ન લાગે એ પ્રકારનો વિશેષ કાટપ્રૂફ કલર કરવામાં આવે છે તિજોરીના લોક વિશેષ ટેકનિકથી બનાવવામાં આવે છે બજારની મશીનમાં તૈયાર થતી તિજોરીમાં ગ્રાહકની વિશેષ ડિમાન્ડ સંતોષાતી નથી જ્યારે ચાણસમા ખાતે બનતી તિજોરીમાં ગ્રાહકની મનપસંદ સાઇઝ ડિઝાઇન લુક ગ્લાસ હેન્ડલ લોક ડ્રોવર કલર્સ બનાવી આપવામાં આવે છે જે રેડીમેડ તિજોરીમાં ગ્રાહકોને મળવું મુશ્કેલ છે એક સમયની ફાયરપ્રૂફ તિજોરી સમગ્ર ગુજરાતમાં ફક્ત ચાણસમામાં જ બનતી જેનું ખૂબ વિશેષ મહત્વ હતું અને એ ચાણસમાના કારીગરોની મોનોપોલી પણ હતી એક તિજોરી બનાવવા પાછળ પાંચ દિવસ જેટલો સમય લાગે છે રૂપિયા અગિયાર હજારથી માંડી રૂપિયા એક લાખ સુધીની તિજોરીની કિંમત હોય છે ચાણસમા શહેરના કારખાનામાં કારીગરો દ્વારા જ બનાવવામાં આવે છે પેલા વર્ષો પહેલા આ ચાણસમાના ઉદ્યોગ એટલે એવો હતો કે ગ્રાહક શોધવા જવું નહોતું પડતું આ નામ એવું હતું એનું કામ પણ એવું હતું કારીગરોનું અને કારીગરો અને ગવર્મેન્ટની ઓછામાં ઓછી દખલગીરી હતી એ વખતે બીજું કે અત્યારે હાલ મોંઘવારી વધી ભાવ વધ્યા હમ ગરાગી ઓછી થઈ બીજું આની જે જરૂરિયાતો હતી પહેલાં જરૂરિયાત એવી હતી કે ભાઈ તિજોરી ઘરમાં જોઈએ અત્યારે તિજોરીની જરૂરિયાત બહુ ઓછી પડવા મળી કેમ બે લોકો બેન્કોમાં પૈસા રાખવા મળ્યા જોખમ રાખવા મળ્યા એટલે તિજોરીની જરૂરિયાતો ખાલી ઘરની સગવડતા પૂરવા કરતા આ જરૂરી એટલે આ આ ઉદ્યોગની અંદર આની જે જરૂરિયાત હતી એ ઓટોમેટિક એ રીતે ઓછી થઈ ગઈ પણ હવે સરકારે પણ એવું લેવું જોઈએ કે ભાઈ આ આ ઉદ્યોગને કેમ પ્રોત્સાહન મળે એના માટે નીતિ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ અત્યારે કંઈ ખરીદી કરવી હોય કે જીએસટી નંબરવાળું બિલ જોઈએ દરેકને ફરજિયાત એવું થઈ ગયું હવે જીએસટી નંબરવાળું બિલ આવે તો એ માણસ એના કાર્યવાહી કરી શકતો નથી અત્યારે એકાઉન્ટ લખવાવું હોય જીએસટીનું તમારે તો કોઈને ચાળીસ પચાસ હજાર રૂપિયા એકાઉન્ટ ના માગે હવે પેલો મજૂરી કરીને જીવન કાઢતો હતો ચાલીસ પચાસ હજાર ક્યાંથી કાઢી શકાય એટલે એને એમને બેકાર બેસી જવું પડે એટલે આના નીતિ નિયમોમાં જે ઉપર બેઠાવાળાનું આયોજન કરતા હોય એ એમને આના માટેનું શું વિકલ્પ આવવો જોઈએ એ વિચાર કરવો જોઈએ આઈએસ ઓફિસર કરો વિચાર કરવો જોઈએ આ તો અમે તો કરીએ છીએ આમ તો લેબર ઓફિસર લેબર ઓફિસર આવે એટલે લોકોને બધા દુકાનો બંધ કરી દેવી પડે આવું ના હોવું જોઈએ અઢીસો જેટલા પરિવારો આજે પણ ચાણસ્માના તિજોરી ઉદ્યોગ સાથે પોતાનું ગુજરાન ચલાવે છે તિજોરી ઉદ્યોગને મોટું નુકસાન થવા પાછળનું કારણ જોઈએ તો વુડન ફર્નિચરનું ચલણ વધ્યું સાથે મશીનરી પ્રોડક્શન વધી ગયું એટલે હાથ બનાવટના કારીગરોની રોજીરોટી છીનવાઈ ગઈ અઢાર ટકા જીએસટીએ ધંધાની કમર ભાંગી નાખી તો કારીગરોની અછત ઊભી થઈ છે સાથે જ લોખંડનો ભાવ ચાલીસથી પચાસ રૂપિયા હતો તે હાલ નેવ રૂપિયા ઉપર પહોંચી ગયો છે ત્યારે વેપારીઓની પણ માંગ છે કે તિજોરી કબાટના વ્યવસાયને ગૃહ ઉદ્યોગ ગણવો જોઈએ કારણ કે આ ઉદ્યોગમાં મશીનરીનો ઉપયોગ નથી જેથી સરકાર દ્વારા કોઈ લાભ આપવામાં આવે તો ચાણસમાની ઓળખ સમાન આ વ્યવસાય બચી શકે તેમ છે